હાલના સંજોગોમાં માનવ જીવન માટે શુદ્ધ હવા અને ઓક્સિજનનું કેટલું મહત્વ છે તે કોરોના જેવી મહામારીએ થોડાક સમય પૂર્વે જ યાદ કરાવી દીધું છે. શુદ્ધ હવા અને ઓક્સિજનનું કેટલું મહત્વ છે તે પણ હવે માનવીએ સમજવાની જરૂર છે. ત્યારે આવા જ શુભ આશય સાથે ડાંગિયા ગામે રાવળ સમાજની સ્મશાનભૂમિમાં યુવા સામાજિક કાર્યકર રાકેશ પાતાણી દ્વારા 200 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરી તેના જતન ઉછેરની જવાબદારી ઉઠાવી હતી. આ તકે માનવ સમાજ માટે વૃક્ષોનું મૂલ્ય સમજી રાવળ પરિવારે વૃક્ષારોપણ થકી સમાજને આજના યુવાધનને સંદેશો આપી અનોખી પહેલ કરી છે. આ સુપ્રસંગે બનાસડેરીના ડિરેક્ટર પી જે ચૌધરી, હિતેશભાઈ કુશકલ, પ્રકાશભાઈ ચૌધરી તેમજ સિંગર પ્રકાશભાઈ બારોટ સહિત યુવાનો વડીલો હાજર રહી માનવ સમાજ માટે વૃક્ષોનું મૂલ્ય કેટલું મહત્વનું છે અને કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયે લોકોને બાંધ થઈ ગયું છે ત્યારે વધુને વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તેવું સમાજ અને આજના યુવાધનને સંદેશો આપ્યો હતો. આ વખતે કોરોનાની બીજી લહેરમાં જે પ્રમાણે લોકોને સહન કરવું પડ્યું છે, ઘણા લોકો આપણી વચ્ચેથી યુવાન લોકો પણ જતા રહ્યા છે અને ઓક્સિજનનું મહત્વ આજે બનાસકાંઠાની જનતાને ઘણું બધું સમજાણું છે. એના ભાગરૂપે બનાસકાંઠામાં ઠેર ઠેર અત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે. અગાઉ જે વિશ્વ પર્યાવરણ દિવસ હતો ત્યારે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની આગેવાની હેઠળ પણ બહુ મોટો વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે. બનાસ ડેરીએ વૃક્ષારોપણનું કામ ખૂબ જ મોટા પાયે ઉપાડી લીધું છે. એના ભાગરૂપે આજે અહીંયા ડાંગિયા ગામે અમારે રાકેશ પાતાણી, જે નાની વયનો એક દીકરો છે યુવાન, એને આજે અહીંયા લગભગ 2-3 એકર જમીનની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. વૃક્ષો લગભગ બધે વાવી દીધા છે, ટેન્કરથી પાણી પાવાની પણ વ્યવસ્થા કરી છે. ખૂબ સારું આ જિલ્લાની અંદર આ પ્રમાણે યુવાનો કામ કરી રહ્યા છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. અને આવું ને આવું જો વૃક્ષારોપણનો કાર્યક્રમ આપણા ચાલુ રહેશે અને વૃક્ષોનું જતન કરવામાં આવશે તો આગામી સમયમાં બનાસકાંઠા હરિયાળો અને પાણીદાર બનવામાં વાર નહીં થાય. મારા યુવાન મિત્રો એક સરસ મજાનું અને સ્પેશિયલ અમારા રાકેશભાઈ પાતાણી, જેમણે પોતાને અહીંયા લગભગ ઘણા બધા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો અને જેમાં પીજે સાહેબને આમંત્રણ આપ્યું હતું, અમારા હિતેશભાઈ, અમારા પ્રકાશભાઈ અને મને પણ પ્રેમથી અહીંયા આમંત્રણ આપ્યું હતું. એટલે અમે બધા આ યુવાન મિત્રોને એક બોધપાઠ મળે એટલા માટે અમે બધા અહીંયા એકત્રિત થયા હતા અને સરસ કાર્યક્રમ આજનો દિવસ સારો રહ્યો અને કાર્યક્રમ પણ સારો રહ્યો. અને મારા હિતેશભાઈની ખાસ ઈચ્છા છે કે એક પર્યાવરણ માટે, નાનું સરખું વરસાદ માટે અને કુદરતી સૌંદર્ય માટે એક ગીત જરા થઈ જાય તો ખાસ પરમાઈશ ઉપર એમના માટે. હે વાદળી વરસી રે સરોવર ચલી વળ્યા, વાદળી વરસી રે સરોવર ચલી વળ્યા, સાસરિયામાં માલવું રે પિયરિયામાં સુખના છેડા, સાસરિયામાં માલવું રે પિયરિયામાં સુખના છેડા.